સાબરકાંઠા જિલ્લાના ઈડર પાવાપુરી તીર્થના સાધુ મહારાજની જામીન અરજી ફગાવતી ઈડર કોર્ટ. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખેડબ્રહ્મમાં સ્થિત રાણી તળાવ પાસે આવેલ પાવાપુરી જૈન તીર્થના સાધુ રાજતિલક ઉર્ફે રાજા મહારાજની ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થોડા સમય પહેલા ઈડર પોલીસ સ્ટેશન ખાતે એક સુરેન્દ્રનગરની મહિલા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઈડર પોલીસ દ્વારા આ મુનિની ધરપકડ કરવામાં આવી હતી. ઈડર પોલીસે જૈન સાધુને ઈડર કોર્ટમાં હાજર કરી રિમાન્ડની માગણી કરતા સેશન કોર્ટ દ્વારા જૈન મુનિના રિમાન્ડ નામંજૂર સબજેલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ જૈન મુનિને વકીલ ઈડર સેશન કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જેની ઓનલાઈન વિડીયો કોન્ફરન્સથી સુનાવણી કરી સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ઈડર સેશન કોર્ટ સાધુની જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ આ પાવાપુરી તીર્થધામના બે સાધુ મહારાજ ઉપર સુરતની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સુરેન્દ્રનગરની મહિલાએ આ જૈન સાધુ સામે ઈડર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેના કારણે ઈડરની જનતામાં અને જૈન સમાજમાં આ સાધુ મુનિ ઉપર ભારે આક્રોશ જોવા મળ્યો છે, જેમાં આ મુનિએ જૈનોના પવિત્ર તીર્થધામને અપવિત્ર કરીને સફેદ કપડાને કારો ડાઘ લગાવ્યો છે. સમગ્ર જૈન સમાજની લાગણી દુભાઈ છે, જેમાં પવિત્ર જૈન ધર્મને બદનામ કરનાર આવા વ્યભિચારીઓને કડકમાં કડક સજા થાય અને સમાજમાં દાખલો બેસે એવી લાગણી પ્રવર્તી રહી છે. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.